गुड मॉर्निंग विद्यार्थियों, गया लेक्चर में आपणे जे प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति बराबर छे एमां प्रथम विश्वयुद्धनी जे घटना छे एनी हवे आपणे अभ्यास करीशुं। जे आपणे प्रथम विश्वयुद्ध जे छे एना परिबळों समझेला छे, तो हवे प्रथम विश्वयुद्धनी जे घटना छे एनी वात करीए। तो प्रथम विश्वयुद्ध की घटना, तो प्रथम विश्वयुद्ध दरमियान मित्र राष्ट्रों पक्षे 24 मित्र राष्ट्रों जे એના પક્ષે 24 અને ધરી જે રાષ્ટ્રો હતા એ ધરી રાષ્ટ્રોના પક્ષે 4, તો મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો। જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા, જ્યારે યુદ્ધની શરૂઆત પ્રથમ હશે ત્યારે જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા, ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી। જર્મનીએ યુરોપની અંદર ઘણા બધા વિજયો મેળવ્યા, ફ્રાન્સની જે સેના હતી એને આખી નષ્ટ કરી, તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા। અને એ સમયે સબમરીન યુદ્ધ કર્યું અને જે મિત્ર રાષ્ટ્રોના ઘણા બધા જે બધા જહાજો હતા એ બધા આજે દરી રાષ્ટ્રોમાં જે જર્મની હતો એણે ઘણા બધા સબમરીન દ્વારા યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના ઘણા બધા જહાજો ડૂબાડી દીધા। ટેન્કો ઝેરીગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાન હાની થઈ, ટેન્કો ઝેરીગેસના લીધે લાખો સૈનિકો અને નાગરિકોની જાન હાની થઈ। રશિયામાં ક્રાંતિ તે 1917 યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ ને ધરી રાષ્ટ્રોમાં કોણ હતું, જર્મનીએ યુરોપમાં ઘણો મોટો વિજય મેળવ્યો, ઘણા વિજયો મેળવ્યા, ઘણો પ્રદેશ છે એમાં વિજયો મેળવ્યા, અને ફ્રાન્સની જે સેના છે એને નષ્ટ કરી નાખી આખી યુદ્ધમાં। એમણે સબમરીનો ઉતારીને આ બધા દેશોના જે મિત્ર રાષ્ટ્રોના જહાજો હતા તે પણ ઘણા બધા ડૂબાડી દીધા, ટેન્કો ઝેરીગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાની થઈ। રશિયામાં ક્રાંતિ તે 1917 ક્રાંતિ થઈને રશિયા યુદ્ધમાંથી ખસી ગયું, રશિયામાં 1917 ક્રાંતિ થઈને રશિયા છે યુદ્ધમાંથી શું થયું ખસી ગયું। બરાબર છે, યુદ્ધમાંથી ખસી ગયું। જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું, તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી। હવે આ સમયે જર્મની એટલું બધું શક્તિશાળી હતું કે એને એક અમેરિકાની સ્ટીમર હતી, એનું નામ બધા યાદ રાખ્યું બરાબર છે, અમેરિકાની જે સ્ટીમર છે લ્યુસી ટાની, તે ડૂબાડી દીધી હતી। તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા, પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયો। હવે અમેરિકા ત્યાં સુધી નહોતો, હવે અમેરિકાની એન્ટ્રી થઈ મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયો 1917 એપ્રિલ। તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો
અમેરિકા જોડાણું એટલે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષજો, તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સાથે જર્મન સેના ટકી શકી અને અમેરિકાનું જે લશ્કર હતું એ સમયે શક્તિશાળી હતું અને એની સામે જર્મનીની જે સેના હતી એ ટકી શકી અને સમગ્ર યુદ્ધનું પાસું બદલાય કે જે જર્મનીને કોઈ હરાવી શકતું ન હતું. જેવી અમેરિકાએ યુદ્ધમાં એન્ટ્રી લીધી અને આખું યુદ્ધનું પાસું બદલાઈ ગયું અને મિત્ર રાષ્ટ્રો જે છે એના પક્ષે અમેરિકા જોડાણું હતું, બરાબર છે, ટકી શકીને સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918 તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. એટલે આ જે ત્રણ રાષ્ટ્રો હતા, બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા, ત્રણે ત્રણ જે આ ધણી રાષ્ટ્રોમાં તે કોની પાસે આવ્યા, મિત્ર રાષ્ટ્રો પાસે, એના શરણે આવ્યા. ઓક્ટોબર 1918માં જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી ભાગીને જર્મનીનો જે સિંહાસન ઉપર જે હતો રાજા, કોણ હતો, જર્મનીનો સમ્રાટ કેસર, એ રાજસત્તા છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારીને 11 નવેમ્બર 1918 મિત્ર રાષ્ટ્રોને શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. એટલે આ રીતે આ જે વિશ્વયુદ્ધ ખેલાયું, જે શરૂઆતમાં જર્મની 3 વર્ષ સુધી એક સાથે જીતતો આવ્યું હતું 4 વર્ષ સુધી, એ જર્મની જે છે એનો 2017માં અમેરિકાની સેનાએ જેવો પ્રવેશ કર્યો પછી એનો પરાજય થયો અને એ પરાજય જે થયો ત્યારબાદ જે 3 રાષ્ટ્રો હતા, તુર્કી છે, ઓસ્ટ્રિયા છે અને બલ્ગેરિયા, એ પણ મિત્ર રાષ્ટ્રોના શરણે ગયા. અને જે જર્મનીનો રાજા હતો કેસર, એ રાજસત્તા છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918 મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામો. હવે પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિણામો છે લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો, અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યું. 6.5 કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. કારણ કે એટલો બધો રૂપિયો વપરાય કે લોકો પાસે કશું રહ્યું હતું નહીં. ભૂખમરો હત્યાકાંડને લીધે બનનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. એટલે આ પહેલું યુદ્ધનું પરિણામ, જાનમાલની હાનિ વાત કરી. બીજું સામાજિક પરિવર્તન. હવે આ યુદ્ધ તો થઈ ગયું પણ પછી જે સમાજમાં જે પરિવર્તન આવ્યું, સમાજની અંદર શું પરિવર્તન આવ્યું તો સમજો, વિશ્વના દરેક રાષ્ટ્રો, બરાબર છે, આ યુદ્ધ થઈ ગયું પછી સમાજની અંદર શું પરિવર્તન આવ્યું એની વાત કરીએ તો વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે, હવે બધા જ પુરુષો હતા એ યુદ્ધમાં હતા, એટલે કુટુંબની જવાબદારી અને વ્યવસાયિક જવાબદારી, ધંધા રોજગાર સંભાળવાની જવાબદારી, કુટુંબની જવાબદારી બધી સ્ત્રીઓ માથે
આવી પડી. ઘરની ચાર દીવાનમાંથી સ્ત્રીઓ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. હવે કામ કરવા માટે કોણ બહાર આવ્યું? સ્ત્રીઓ. અને તેમણે વ્યવસાયિક ક્ષેત્રે જવાબદારીઓ સંભાળી. તેનાથી તેમના પુરુષ સમૂહની હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેનાથી એમનો એક વિશ્વાસ હતો કે ના, અમે પણ કામ કરી શકીએ છીએ અને અમે પણ ધંધા રોજગાર સંભાળી શકીએ છીએ. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પુરુષ સ્ત્રી સમૂહની થયું અને એમને એવું લાગ્યું કે અમે પણ પુરુષો જેથી સમાન છે. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી અને સ્ત્રીઓને પણ મતદાનનો અધિકાર મળવો જોઈએ એવી માંગ. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. કારણ કે યુદ્ધ થાય ત્યારે શસ્ત્રો દારૂગાળાનું ઉત્પાદન વધે એટલે જીવન જરૂરી જે વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાળો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. પછી વર્સેલ્સની સંધિ. આ વર્સેલ્સની સંધિ યાદ રાખ્યું. બીજા વિશ્વયુદ્ધનું બીજા જ અહીંયાથી શરૂ હોવાયું. તમને કહું ને કે એક યુદ્ધ છે એમાં બીજા વિશ્વએ બીજા યુદ્ધના બીજ રોપાયેલા. એટલે કોઈ એક યુદ્ધ થાય ત્યાં બીજા વિશ્વ બીજું યુદ્ધ થશે એના બીજ રોપાઈ જાય. તો આજે વર્સેલ્સની સંધિ એ ખૂબ જ અન્ય સંધિ હતી. એ વર્સેલ્સની સંધિ શું છે આપણે સમજીએ છીએ. વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો. જો જર્મની જે છે એને કોઈ શરત વગર મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ, એને કોઈ શરત નહોતી, બિનશરતી એને શરણાગતિનો સ્વીકાર કરતા યુદ્ધનો અંત. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. હવે મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરીને એમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો. 158 જેટલા કમિશનો અલગ અલગ બને. યુદ્ધ પછી કમિશન બને કે આનું શું કરવું, આનું શું કરવું. અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી. હવે આનું નામ પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી એ જે બરાબર છે, જે સંધિ થઈ, સમજૂતી થઈ તે વર્સેલ્સના શીશ મહેલ મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. વર્સેલ્સની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ. વર્સેલ્સની જે સંધિ માં કેટલી જોગવાઈઓ હતી? ચાર. એક પ્રાદેશિક વ્યવસ્થા, બરાબર છે. બીજું લશ્કરોમાં ઘટાડો. અને નિશસ્ત્રીકરણ. લશ્કર ઘટાડવું અને નિશસ્ત્રીકરણ, બરાબર છે. ત્રીજું યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણ. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણ. અને યુદ્ધ દંડ. અને ચોથું અન્ય જોગવાઈ. અને શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવું. યુદ્ધમાં વળતરને આપતાની ગોઠવણી અને યુદ્ધ દંડ અને અન્ય જોગવાઈ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન. હવે આ સંધિ જે છે ત્યારે અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી. તો આ સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ
મહત્વની કામગીરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું અને બધું જ ઠીકરું છે એ જર્મની ઉપર ફોડવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ, 6.5 અબજ પાઉન્ડ એ સમય 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડે અને રૂહર પ્રાંત જે હતો એ કોને આપવો પડ્યો? ફ્રાન્સને. તેની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવાની, એની જે રાઇન નદી હતી જર્મનીની એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી, તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપણે જે ખનિજથી સમૃદ્ધ પ્રદેશ હતો એ કોને આપવા માટે? તમે વિચારો કે યુદ્ધનો દંડ થયો 6.5 અબજ પાઉન્ડ, ફ્રાન્સની સરહદે આવેલી જે ફ્રાન્સને રોહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા, તેની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી, પછી કિલ્લેબંધી કરવાની મને કે ભાઈ રાઇન પ્રદેશ રાઇનલેન્ડ છે ત્યાં કોઈ કિલ્લેબંધી જર્મની કરી શકશે નહીં, તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. જે સંસ્થાનો જર્મનીએ ઊભા કર્યા તે બધા પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યું. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રો રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાના હતા અને દર વર્ષે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરી, આ બધામાં જર્મની પાસે બળજબરીથી પરાણે સહી કરાવી લીધી કે આ બધું તમારે કરવું પડશે કારણ કે યુદ્ધ માટે તમે જવાબદાર છો. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશાના લીધે જર્મનીની પ્રજા હતી એ હતાશ થઈ અને નિરાશ થઈ ગઈ. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિનાકુ, જર્મની હતું એ અર્થતંત્ર એનું બગડી ગયું, જે સમૃદ્ધિ હતી એ બધી વૈગે અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. દુર્ગામી પરિણામ, યુદ્ધ માં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. બરાબર, જે પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ તો કરી લીધી પણ એમાં વેર હતું, વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય, સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપ્યું અને જે રશિયા છે એને સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન મળ્યું નહીં. રાષ્ટ્રસંઘ જે બન્યું એમાં એને સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયેલું, જો રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું અને અમેરિકા એમાં જોડાયું, તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધના શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય. જે બે મુખ્ય રાષ્ટ્રો હતા રશિયા અને અમેરિકા, જે બંનેમાંથી એક દેશો જે શાંતિ સ્થાપવા માટે જે સમિતિ બની તે રાષ્ટ્રસંઘમાં જોડાયા, એટલે જરૂર અમેરિકા જોડાયું નહીં અને રશિયાને એમાં સ્થાન આપવામાં ન આવ્યું. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917. હવે રશિયાની અંદર જે ક્રાંતિ થઈ બોલ્શેવિક ક્રાંતિ 1917 એનો આપણે હવે આપણે અભ્યાસ કરીએ છીએ. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ બરાબર છે. હવે સમજો, પહેલાં તો આજે આપણે જે પહેલાં તો અભ્યાસ કર્યો એના આધારે તમારે ઘણું બધું યાદ રાખવાનું છે. એક પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટનાઓ બની, કેટલા રાષ્ટ્રમાં જોડાયા હતા, તો કે 24 ધરી રાષ્ટ્રો અને 4 મિત્ર રાષ્ટ્રો. ધરી રાષ્ટ્રોમાં કોણ હતું? મિત્ર રાષ્ટ્રોમાં કોણ? મિત્ર રાષ્ટ્રોમાં 4માં જર્મની છે, પછી જે આપણે વાત કરી ઓસ્ટ્રિયા છે, બરાબર છે, જર્મની છે, ઓસ્ટ્રિયા છે, સાથોસાથ તુર્કી અને બલ્ગેરિયા, આ બધા દેશો હતા. જ્યારે એની સામે 24 રાષ્ટ્રો, પણ જર્મની એટલું એ સમયે પાવરફુલ હતું કે એણે 1917 સુધી, 14માં યુદ્ધ શરૂ થયું, 17 સુધી તો એક દારો એણે યુદ્ધમાં વિજય મેળવ્યો, એટલે કોઈ હરાવી શક્યું નહીં, બરાબર છે. પણ જે જર્મનીએ જે અમેરિકાની જે બોટ હતી જે સમુદ્રમાં ડૂબાડી દીધી ને એમાં એના જે સૈનિકો મૃત્યુ પામ્યા, અને અમેરિકાનું લશ્કર જ્યારે આ યુદ્ધમાં ઉતર્યું, અને બધા જાણીએ છીએ કે એ સમયે અમેરિકાની જે સેના છે એટલી જ પાવરફુલ હતી, અને જેવો અમેરિકાએ આ યુદ્ધમાં ઝંપલાવ્યું અને આખું યુદ્ધનું ચિત્ર બદલાઈ ગયું અને યુદ્ધની અંદર જર્મનીનો પરાજય, અને એના જે મિત્ર રાષ્ટ્રો હતા, એના જે રાષ્ટ્રો હતા એ લોકોએ સંધિ સ્વીકારી લીધી. રશિયા તો એ વચ્ચે જ યુદ્ધમાંથી ખસી ગયું હતું 1917માં,
બરાબર છે ને આ રીતે આ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે એની જે પરિણામ એના જે આવ્યા એમાં જે ખાસ વર્સેલ્સની સંધિ જે અન્યાયી સંધિ કરવામાં આવી હતી જેનાથી જર્મનીનું અર્થતંત્ર આખું પડી ભાંગ્યું હતું અને આ જ વર્સેલ્સની સંધિએ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપ્યા હતા હવે જે આપણે રશિયામાં બોલશેવિક ક્રાંતિ આવે છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું બરાબર છે અને ખાસ તમારે આજે આ પ્રથમ વિશ્વયુદ્ધના જે પ્રશ્નો છે એ બધાએ લખીને તૈયાર કરવાના છે બરાબર છે થેન્ક યુ